વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડમાં ગાયકવાડી સમયથી ફટાકડા માર્કેટ ભરાય છે. જો કે આ વર્ષે માર્કેટને હજી સુધી મંજૂરી મળી નથી, જેથી ફટાકડાનો વેપાર કરતા વેપારીઓને મોટો નુકસાન થવાની આશંકા છે. ફટાકડાના સ્ટોલ તૈયાર થઈ ગયા છે, પરંતુ વેપારીઓ ફાયર એનઓસી સહિતની મંજૂરીની રાહ જોઈને બેઠા છે. વેપારીઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં આવનાર છે અને એના કારણે મંજૂરી મળી રહી નથી. વહેલી તકે પરમિશન આપો તો બહુ સારું રહેશે, બધાનો રોજગાર રહેશે. હાથ જોડીને વિનંતી કર્યા હતા નરેન્દ્રભાઈ મોદીને. બધા વેપારીઓ ટેન્શનમાં છે. 15 દિવસનો ધંધો હતો, હવે 4 દિવસમાં કરીને કેટલો વેપાર કરીશું તેવું વેપારીઓ પીડા વ્યક્ત કરી રહ્યા છે. એના માટે આગળ લેટ થવાના કારણે અમે બધાને બહુ નુકસાન થઈ રહ્યું છે. અત્યારે અમને દશેરાના બીજા દિવસે પરમિશન મળી જતી હોય છે, કેમ કે 2 દિવસ તો માલ ગોઠવવામાં જાય છે, પછી વેપારના થતું લેવલ થતાં 4 દિવસ લઈ જાય છે. ધંધો જ્યારે ચાલુ થાય છેલ્લા, પણ આ વખતે કોઈ પરમિશનના ઠેકાણા નથી, માલ ગોઠવવાના કોઈ ઠેકાણા નથી, માલ લાવવા માટે કોઈ ઠેકાણા નથી, ઉપરથી કોઈ પરમિશન મળી નથી રહી. એટલે એ હવે કે છે લગભગ મોદી સાહેબ આવવાના છે 28 તારીખે, એના માટે કે પરમિશન તમને લેટ સેટ થઈ શકે છે. પણ આપણે એવું વિચાર કરીએ છીએ મોદી સાહેબ આવવાના છે ખરા, બરાબર. તમારા નાના વેપારીઓ જે દર વર્ષે આના પર ચાલતા હોય છે, માણસો બધા જોબ કરતા હોય છે, એ લોકોને જે આશા રાખીને દિવાળીમાં ધંધો કરે, દિવાળી અમારી સારી જાય, ફેમિલી માટે સારું કરે, એ લોકો એક્સિડન્ટ નહીં થઈ રહ્યું. જેમની પગારમાં ઘટો થઈ જાય નુકસાન, અમારા જે વેપારીઓ નુકસાન થઈ રહ્યો છે, એ વેપારી કમાય નહીં તો માણસો આપશે શું? એ તો લેટ મળશે તો કેટલા ટાઈમમાં ધંધો કરશો? 4 દિવસમાં કે 2 દિવસમાં? 4-5 દિવસ બાકી રહ્યા, 6 દિવસ રહ્યા, 2 દિવસ માલ જમાવામાં જશે. 4 દિવસ ધંધો, 4 દિવસમાં ધંધો ખેંચી ગઈ, કેટલું ખેંચાશે? ઘણાકી પબ્લિક અર્ધી તો ફેંચાય ફેલાઈ જવાની છે. અત્યારે આવવાની હોય છે, નાનું મોટું ધંધો થતો હોય એ આખું ફેલાઈ ગયો. નુકસાનનું કારણ કારણ ચાલી રહ્યું છે. અત્યારે જે મળવું જોઈએ નથી મળતા રહેતા. મહેરબાની કરીને જલ્દી વહેલા તાકે આપણને પરમિશન આપી દે ને તો અમારા માટે સારું સેટ થઈ જાય. વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે સામાન્ય રીતે દશેરા બાદ ફટાકડા બજાર લાગતું હોય છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા ખાતે 28 તારીખે આવવાના હોય, જે આ લોકોને પરમિશન મળવી જોઈએ ફાયર વિભાગની છે, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના જે કાર્યાલય છે ત્યાંથી જે પરમિશન પરવાનગીઓ મળવી જોઈએ તે હજુ સુધી મળવાને ન કારણે અહીંયા જે વેપારીઓ છે વેપારીઓ ચિંતા તૂર બન્યા છે. કારણ કે આ લોકોને દશેરા બાદ જે દુકાનોમાં પરમિશન અહીંયા મળી જતી હોય છે અને તેના જ કારણે દુકાનો પણ લાગી જતી હોય છે, અને જે વડોદરાના જે નાગરિકો છે અહીંયા સૌથી મોટું બજાર અહીંયા ફટાકડાનું ભરાતું હોય છે, ત્યાં ફટાકડા ખરીદવા માટે અહીંયા આવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે વેપારીઓ છે વેપારીઓ ચિંતામાં છે, કારણ કે આ લોકોને પરવાનગી ક્યારે મળશે, ક્યારે આ લોકો દુકાન લગાવશે. કારણ કે આ જે આ લોકો ફટાકડા બજારના દુકાનો વેપારીઓ લગાવતા હોય છે, એ વેપારીઓ પાસે જે કર્મચારીઓ અહીંયા હોય છે, કર્મચારીઓનું અહીંયા રોજગાર મળે છે અને એ રોજગારથી જ આ લોકોનું જે ઘર છે એ ઘર પણ અહીંયા ચાલતું હોય છે. કારણ કે ખૂબ મોટા રોકાણ અહીંયા લગાવવામાં આવે છે અને રોકાણ કરતા હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે આ ફટાકડા બજાર છે એ ફટાકડા બજારની અંદર લોકો અહીંયા આવતા હોય છે અને ખાસા દિવસો એ લોકોને મળતા હોય છે. કારણ કે એ લોકો જે રોજગારી છે એ રોજગારી પણ પોતાની અહીંથી મેળવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે 28 તારીખનો વડોદરાનો પ્રવાસ છે, ક્યાંક ને ક્યાંક આ પ્રવાસને લઈને વેપારીઓ હલવાયા છે. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે હું નિલેશ વસેકર, જીવન ન્યૂઝ વડોદરા.